વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિષય ગણિત, જેમાં વિષયાંક 7, જગ અને મગ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયોમાં કયા કાર્યમાં કેટલા પાણીની જરૂર પડે તેના વિશે સમજ્યા. આજે આપણે જગ અને મગમાં આગળ જોઈશું. તો જો વિદ્યાર્થી મિત્રો, ગણિત આઈડિયલની બુકમાં પાના નંબર 59, પ્રશ્ન 12, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને સવાલ આપેલો છે અને નીચે જવાબ આપેલા છે, તો તેમાં સાચો જવાબ આપણે અહીંયા ખાનામાં લખીશું. તો પહેલો પ્રશ્ન છે, તમે શાના વડે પાણી પીવો છો? તો અ આપેલું છે જગ વડે, બ આપેલું છે ડોલ વડે, ક આપેલું છે ટાંકી વડે, ડ આપેલું છે ગ્લાસ વડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શાના વડે પાણી પીએ છીએ? તો ડ, ગ્લાસ વડે. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં લખીશું ડ. તો બોક્સમાં લખવાનું છે ડ. પ્રશ્ન બીજો, નાની પિચકારી ભરવા માટે તમારે કેટલું પાણી જોઈએ? શું કીધું છે? નાની પિચકારી ભરવા માટે તમારે કેટલું પાણી જોઈએ? અ આપેલું છે 1 ચમચી, બ આપેલું છે 1 ગ્લાસ, ક આપેલું છે 1 ડોલ, અને ડ આપેલું છે મોટી ટાંકી ભરીને. તો શું કીધું છે? નાની પિચકારી ભરવા માટે આપણે કેટલું પાણી જોઈએ? 1 ગ્લાસ. તો વિદ્યાર્થી મિત્રો, બીજા ખાનામાં જવાબ આવશે બ. તો વિદ્યાર્થી મિત્રો, 1 ગ્લાસની જરૂર પડે. પ્રશ્ન 3, એક ભેંસ દરરોજ 5 ડોલ પાણી પીવે છે, તો આવી 2 ભેંસને પીવા કેટલી ડોલ પાણી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, 1 ભેંસને દરરોજ કેટલી ડોલ જોઈએ છે? 5 ડોલ. તો 2 ભેંસને કેટલી જોઈએ? તો આપણને ખ્યાલ આવે, 1 ડોલને, 1 ભેંસને 5 ડોલ જોઈએ. તો 2 ભેંસને કેટલી જોઈએ? 10. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આપેલું છે અ 10, બ 18, ક 17 અને ડ 16. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અમાં આપણને 10 આપેલા છે, તો આપણને જવાબ આવશે અ. તો બોક્સમાં લખીશું અ. પ્રશ્ન 4, એક હાથી દરરોજ 10 ડોલ પાણી પીવે છે, તો આવા 3 હાથી કેટલી ડોલ પાણી પી શકે? એક હાથી દરરોજ કેટલું ડોલ પાણી પીવે છે? 10 ડોલ. તો 3 હાથી કેટલું ડોલ પાણી પી શકે? તો 30. તો વિદ્યાર્થી મિત્રો, અ આપેલું છે 4, બ આપેલું છે 5, ક આપેલું છે 20 અને ડ આપેલું છે 30. તો જવાબ શું આવશે? 30 ડોલ. એક હાથી દરરોજ કેટલું પીવે છે? 10 ડોલ પાણી. તો 3 હાથી કેટલા પીવે? 30. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબમાં આવશે ડ. તો આપણે ખાનામાં લખીશું ડ. હવે જુઓ નીચે પ્રશ્ન 13, અહીં 5 સભ્યોનો એક પરિવાર એક દિવસમાં જેટલા પાણીનો વપરાશ કરે છે તે નીચે કોષ્ટકમાં આપેલું છે, તેના પરથી માંગ્યા મુજબ જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોષ્ટક આપેલું છે, તે કોષ્ટક પરથી આપણે આ નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. તો જો રસોઈ કરવામાં અને પીવામાં 30 જગ, રસોઈ કરવામાં અને પીવામાં કેટલો પાણીનો ઉપયોગ થાય છે? 30 જગનો. કપડાં ધોવામાં 40 જગનો. વાસણ ધોવામાં 20 જગનો. અને નાહવામાં 75 જગનો. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક પરથી આ નીચેના સવાલ જવાબમાં આપણે ખાલી જગ્યા લખવાની છે. તો
પેલી ખાલી જગ્યા આપેલી છે, રસોઈ કરવામાં અને પીવામાં કેટલું પાણી વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોષ્ટકમાં આપણને આપેલું છે રસોઈ કરવામાં અને પીવામાં કેટલું પાણીનો ઉપયોગ થાય છે? 30 જગ. તો આપણે પેલી ખાલી જગ્યામાં લખીશું 30 જગ. તો પેલી ખાલી જગ્યામાં લખીશું 30 જગ. કપડા ધોવામાં 400 જગ પાણી વપરાય છે, ખરું કે ખોટું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોષ્ટકમાં આપણને આપેલું છે કપડા ધોવામાં 40 જગનો પાણી ઉપયોગ થાય છે. તો અહીંયા આપણને શું કીધું છે? કપડા ધોવામાં 400 જગ પાણી વપરાય છે, તો ખોટું. કેટલા જગ વપરાય છે? 40 જગ. તો અહીંયા આપણને 400 જગ આપેલા છે, તો આ વાક્ય કેવું છે? ખોટું. તો આ ખાનામાં આપણે ખોટું કરીશું. હવે ત્રીજું, વાસણ ધોવામાં ખાલી જગ્યા 1 જગ પાણી વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકમાં આપણે જોઈશું વાસણ ધોવામાં કેટલા જગ પાણી જોઈએ છે? 20 જગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી ખાલી જગ્યામાં લખીશું 20 જગ. હવે ચોથી ખાલી જગ્યા, નાહવામાં કેટલા જગ પાણી વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ઉપરના કોષ્ટકમાં નાહવામાં કેટલા જગ પાણી કીધેલું છે? 75 જગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી જગ્યામાં લખીશું 75 જગ. હવે પ્રશ્ન 5, સૌથી વધુ પાણી કઈ ક્રિયામાં વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ઉપરના કોષ્ટકમાં જોશું રસોઈ કરવામાં અને પીવામાં 20 જગ, કપડાં ધોવામાં 40 જગ, વાસણ ધોવામાં 20 જગ અને નાહવામાં 75 જગ. તો આ બધી ક્રિયા કરવામાં વધારે પાણીનો ઉપયોગ ક્યાં થાય છે? નાહવામાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જવાબમાં કીધું છે, જવાબમાં લખીશું 75 જગ કેવા વપરાય છે? નાહવામાં. તો સૌથી પાણી વધારે કેમાં વપરાય છે? નાહવામાં. વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યામાં લખીશું નાહવામાં. તો આપણે ખાલી જગ્યા લખીશું નાહવામાં. હવે નીચે આપેલું છે કોયડો, અમી નાની તપેલી લઈને અને રાજવી મોટી તપેલી લઈને એક દૂધવાળાને ત્યાં દૂધ લેવા ગયા. અમી અને રાજવી, અમી કેવી તપેલી લે છે? નાની. અને રાજવી મોટી તપેલી લઈને દૂધ લેવા દૂધવાળાને ત્યાં ગયા. દૂધવાળાએ એક માપિયા વડે બંનેને એક એક માપિયું ભરીને દૂધ આપ્યું. દૂધવાળાએ શું કર્યું? એક જ માપિયા વડે બંનેને એક એક માપિયું ભરીને દૂધ આપ્યું. કોની તપેલીમાં દૂધ ઓછું દેખાશે? શા માટે? વિચારો અને કહો. કોની તપેલીમાં દૂધ ઓછું દેખાશે? શા માટે? વિચારો અને કહો. તો રાજવીની તપેલીમાં, કારણ કે રાજવીની તપેલી કેવી છે? મોટી. મોટી તપેલીમાં દૂધ કેવું દેખાય? ઓછું. જ્યારે અમીની તપેલી કેવી છે? નાની. તપેલી નાની હોવાથી દૂધ તેમાં વધારે દેખાશે. અને શું કીધું છે? દૂધ કોની તપેલીમાં ઓછું દેખાશે? રાજવીની તપેલીમાં, કારણ કે તેની તપેલી મોટી છે, એટલા માટે તેમાં દૂધ ઓછું દેખાશે. જુઓ પાછળનું પેજ, પાના નંબર 60. ટીપે ટીપે દરિયો ભરાય. પ્રશ્ન 14, તમારા ઘર કે શાળામાં ટપકતા નળ નીચે નાની બોટલ મૂકો અને સમય નોંધો. 1 કલાક પછી નોંધો કે બોટલમાં કેટલું પાણી ભેગું થાય છે. વિદ્યાર્થી મિત્રો, ટપકતા પાણીના નળ નીચે બોટલ રાખવાથી કેટલું પાણીનો બગાડ થાય છે તેનો સમય આપણે અહીંયા લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પેલું કીધું છે 1 કલાકમાં કેટલું પાણી બગડે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં શું લખવાનું છે?
एक कलाक में कितनू पानी बगड़से? टीपे टीपे पानी बोटल में भरासे तो एक कलाक में कितनी बोटल भराई जैसे? अर्धी अर्धी बोटल। तो विद्यार्थी मित्रों पहली खाली जगह में लखीशु अर्धी बोटल। बीजू एक दिवस में कितनू पानी बगड़ी? तो एक दिवस में 12 बोटल। कितनी बोटल? 12 बोटल। एक कलाक में कितनू पानी बगड़े छे? अर्धी बोटल। तो एक दिवस ना समय कितलो होय छे? 24 कलाक। तो 24 कलाक में कितनू पानी बगड़से? 12 बोटल। હવે જુઓ પ્રશ્ન 3। એક અઠવાડિયામાં કેટલું પાણી બગડે? એક દિવસમાં કેટલું પાણી બગડે છે? 12 બોટલ। તો એક અઠવાડિયાના કેટલા દિવસ હોય છે? 7। તો વિદ્યાર્થી મિત્રો એક અઠવાડિયામાં કેટલું પાણી બગડે છે? 84 બોટલ। કેટલી બોટલ? 84 બોટલ। વિદ્યાર્થી મિત્રો એક અઠવાડિયામાં કેટલું પાણી બગડશે? 84 બોટલ। હવે ચોથું, એક મહિનામાં કેટલું પાણી બગડે? તો વિદ્યાર્થી મે મહિનાઓના કેટલા દિવસ હોય છે? 30। તો વિદ્યાર્થી મિત્રો એક મહિનામાં 360 બોટલ। કેટલી બોટલ? 360 બોટલ પાણી બગડશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી જગ્યામાં આપણે મેં જેવી રીતના લખાવ્યું છે તેવી રીતના તમારે પણ લખવાનું છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં તમારે ગણિત આઈડિયલની બુકમાં પાના નંબર 59 અને 60 પૂર્ણ કરવું અને ઘરકામની નોટમાં પાના નંબર 59 અને 60 લખી પાકું કરું। તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી મળીશું આવતા વિડીયોમાં। ત્યાં સુધી આવજો।